કેમ છો બાર દોસ્તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત વિકાસ પરીક્ષા લક્ષી એસાઈમેન્ટ બે હજાર ચોવીસ ભાગ બી નો અભ્યાસ કરીશું જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી પ્રકર નંબર એકનું સોલ્યુશન જોઈ લઈએ તો પહેલું છે સાદરૂપ આપો પહેલો બે ની બે ભાગ્યા ત્રણ ઘાત અને બે ની એકના છેદમાં પાંચ ઘાત તો વિદ્યાર્થી મિત્રો આધાર સરખા છે તો ઘાતકોનો શું થશે સરવાળો થશે બરાબર છે તો અહીંયા બેના છેદમાં ત્રણ વત્તા એકના પાંચ તો અહીં જવાબ આવશે આપણે તેના બે ની તેરના જોઈ લઈએ અગિયાર ને એકના છેદમાં બે ઘાત છેદમાં અગિયાર ની એકના तो ચાર मित्रों વિદ્યાર્થી મિત્રો સંબંધ છે તો ઘાતા થશે બાદ બાકી તો અગિયાર એકના છેદમાં બે ઓછા એકના ચાર તો અહીં આપણને સાદરૂપ આપતા તો આપણને જવાબ મળશે અગિયાર એકના છેદમાં ચાર बीजों किंमत शोध पांच वर्गुण में बसो तेतालीस तो घात तो विद्यार्थी मित्रों पांच घाट में फिनी सकता है बसो तेतालीस में आखा ओछा तौन तो अँ पांच वर्गुण में तोन पंदरताली पंदर घात हाँ माइनस तो अँ पाँच ने पाँच घात गुणिया ओा तो अँ ने पाँच घात घात अँ थे ने अँ थी ओछा तौन तो विद्यार्थी मित्रों માઇનસ છેદમાં એકના છેદમાં બે તો વિદ્યાર્થી મિત્રો આ તો સાથે ગુણાકાર કરીશું એટલે કે ત્રણ કાવમાં બે વત્તા વર્ગુણમાં બે વત્તા વર્ગુણમાં ત્રણ બે વર્ગુણમાં બે તો ત્રણ દુ છ જવાબ આવશે દાખલો જોઈ અને વચ્ચેની ત્રણ સામે સંખ્યા શોધો તો અહીંયા પાંચના ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં આઠ તો પાંચ અને આઠનો લસા લઈએ તો ચાલીસ લસા નીકળશે તો હવે આપણે લસા સરખો કરીએ એટલે અહીંયા આઠ વડે ગુણાકાર કરવો પડશે અહીંયા લસો સરખા કરવા માટે આઠ પાંચ વાલે ગુણાકાર કરવો પડશે એટલે કે ચોવીસના છેદમાં એંશી અને પાંત્રીસના છેદમાં ચાલીસ તો ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં આઠ વચ્ચેની સમય સંખ્યાની નીચે મુજબ છે એટલે કે પચીસના છેદમાં ચાલીસ છવ્વીસના છેદમાં ચાલીસ અને સતતાવીસના છેદમાં ચાલીસ પાંચમું જોઈ લઈએ બેના છેદમાં નવ અને બેના છેદમાં સાત વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો તો અહીં વિદ્યાર્થી મિત્રો નવ અને સાતનો લસા થશે ત્યાં તો અહીંયા આપણે દસા સરખો કરતા એટલે નવ ને સાત વડે મિત્રો અહીંયા આપણે ચાર કમિક શોધવાની છે તો અહીંયા બે વડે ગુણાકાર કરવો પડશે ચાર દુ ચૌદ દુ અઠાવીસ થશે તેસઠ દુ એકસો છવ્વીસ અને અઢાર દુ થશે છત્રીસ તેસઠ અઠા થશે એકસો ને

તો બે થશે બે વર્ગમાં બે વત્તા અહીંયા આપણે સરખો કરી દીધા બે ને ત્રણ વર્ગુણમાં બે થશે અહીંયા પાંચમાંથી ત્રણ જાય એટલે બે વધશે તો બે વર્ગુણમાં ત્રણ આવશે હવે વિદ્યાર્થી મિત્રો પકડ નંબર બે નો જોઈ લે સોલ્યુશન પેલું નીચે આપેલી બહુપદીમાં પદીમાં વર્ગનો મિત્રો છે તો તો વર્ગ એટલે સહગુણક છેદમાં બે આવશે એ જ રીતે અહીંયા થશે x ની ચાર ઘાત વધતા ની એક્સ ની ત્રણ ઘાત વધતા પાય નો વર્ગ ઓછા તો એક્સ નો વર્ગ એટલે પાય નો વર્ગ થશે સહગુણક એટલે x નો સહગુણક થશે પાય બીજું જોઈ લઈએ એક્સની તો અવયવો એક મૂકતા તો આપેલા સમીકરણમાં એક્સ બરાબર આપણે એક મૂકી દીધા તો અહીંયા થશે એક્સની ત્રણ ઘાત એટલે એકની તોન ઘાટ વધતા છ એક્સની બે ઘાત એટલે એકની બે ઘાત થશે ઓછા બે એક્સ તો બે કૌશમાં એક ઓછા પાંચ તો એકની તોન એટલે એક એકનો વર્ગ થશે એક છ કોશમાં એક આવશે બે એકા બે ઓછા પાંચ તો અહીં એકા છો સાત અહીંયા એક અને છ એટલે સાત ઓછા સાથે જવાબ આવશે આપણે જીરો માટે એક્સ ની ઘાત વધતા છ નો વર્ગ ઓછા બે એક્સ ઓછા નો એક અવયવ એક્સ ઓછા એક છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ જો એક્સ ઓછા ચાર અને એક્સની તોણ ઘાત ઓછા પાંચ એક્સનો વર્ગ ઓછા પી એક્સ વત્તા ચોવીસનો એક અવયવ હોય તો પીની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો એક્સ ઓછા ચાર બરાબર તો એક્સ બરાબર ચાર તો અહીંયા આપેલા સમયકાળમાં એક્સ બરાબર ચાર મૂકતા એક્સની તોણ ઘાત એટલે ચારની તોણ થશે ઓછા પાંચ એક્સ નો વર્ગ એક્સ બરાબર ચાર એટલે પાંચમાં ચાર ની બે ઘાટ ઓછા પી એક્સ એટલે પી થશે અહીંયા ચારનો ઘન થશે ચોસઠ ઓછા ચારનો વર્ગ થશે સોલ અહીંયા પી ગુણ્યા ચાર એટલે ચાર પી જવાબ આવશે વત્તા ચોવીસ ચોસઠ સોળ ગુણ્યા પાંચ એટલે એસી ઓછા અહીંયા આવશે ચાર પી ચોસઠ બાદ કરતા એટલે સોલ અને મોટા પરની નિશાની એટલે ઓછા ઓછા ચાર પી અહીંયા ઓછા સોલ વત્તા ચોવીસ બાદ બાકી કરવી પડશે ચોવીસ માંથી સોલ જાય તો આઠ ઓછા ચાર પી તો માટે અહીં આપણે તો ચાર પી બરાબર આવશે બે એ જ પ્રમાણે આપણે ચોથો દાખલો જોઈ લઈએ સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિષ્મ ઉપયોગ કરી કિંમત પેલો ત્રણ ગુણ્યા પંચાણું વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ ગુણ્યા એટલે ત્રણ ના ભાગ પડશે વધતા ત્રણ પંચાણું ભાગ પછી નેવું પાંચ તો એક્સ વધતા એક એક્સ વધતા બે ઉપયોગ કરી અને આપણે દાખલો ગણીશું પાંચ વિદ્યાર્થી પાંચ વધતા ત્રણ નેવું પાંચ તો નેવું ગુણ્યા નેવું એટલે એક્યાસી સો નેવું ગુણ્યા પાંચ એટલે ચારસો પચાસ વધતા ત્રણ ગુણ્યા નેવો એટલે બસો સિત્તેર ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર સરવાળો કરતા તો આઠ હજાર ચારસો પાંત્રીસ જવાબ આવશે પાંચમો જો પાંચ ઓછા એક એ ચાર એક્સ વિદ્યાર્થી મિત્રો થશે થશે એટલે તો અહીંયા આપણે આપેલ સમીકરણમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો કે ચાર એક્સ ની ત્રણ ઘાટ એટલે એક્સ ની એકની ત્રણ ઘાત હશે વધતા ત્રણ એક્સ એકની બે ઘાત ઓછા ચાર એક્સ એટલે એક વધતા કે તો ચાર કેવી જગ્યા આપણે મૂકી દઈએ એક વત્તા તોન એક ઓછા ચાર વત્તા કે તો સાદુ રૂપ આપતા તો ત્રણ વત્તા કે આવશે આપણે ઓછા વધતા તો બરાબર આ બાજુ લેજે તો ઓછા થશે એટલે કે બરાબર આવશે ઓછા છઠ્ઠો દાખલો જોઈ સીધો ગુણાકાર કર્યા સિવાય એકસો પાંચ ગુણ્યા એકસો ની કિંમત મેળવો તો એકસો પાંચના ભાગ પડશે સો વત્તા પાંચ એકસો છના ભાગ પડશે છ સો વત્તા છ તો અહીં સો વત્તા પાંચ કૌશમાં સો વત્તા છ તો અહીંયા 100 ને સો વત્તા છ વડે ગુણાકાર કરીશું આખો કૌશ વધતા પાંચ કૌશ ગુણાકાર કરીશું એટલે પાંચ કંશમાં સો વત્તા છ તો સો ગુણ્યા સો એટલે દસ હજાર વધતા સો ગુણ્યા એટલે છસો વધતા પાંચ ગુણ્યા સો એટલે પાંચસો પાંચ છ ત્રીસ કરતા તો જવાબ મળશે અગિયાર ત્રીસ સાતમો યોગ્ય નિષ્ધનનો ઉપયોગ કરી કિંમત શોધો તો એકસો ચાર ની તોન ઘાત તો અહીંયા એક્સ વધતા વાયન ઘાત પેલા પદની વાયની કાઉસમાં એક્સ વધતા વાય આનો ઉપયોગ અને આપણે દાખલો ગણીશું તો એકસો ચાર છે એટલે સો ઓછા ચાર આખાની ત્રણ ઘાત એક્સ ગણીશું અહીંયા તો એક્સની ત્રણ ઘાત હશે એટલે સો ની ત્રણ ગાત વધતા અને આપણે વાય ગણીશું તો ચાની ત્રણ ગાઢ વધતા ત્રણ એક્સ વાય એટલે સો ગુણ્યા ચાર એક્સ વધતા વાય થાય તો સો વધતા ચાર એક્સની ત્રણ ઘાત કરીશું ચારની ત્રણ ઘાટ કરીશું ને સાદો આપીશું ને સરવાળ કરીશું તો આપણને જવાબ આપશે આઠમો દાખલો ગણીશું ચકાસો એક્સની ત્રણ ઘાત વધતા વાયની ત્રણ ઘાત બરાબર એક્સ વધતા વાય એક્સ વર્ગ ઓછા એક્સ વાય વર્ગ તો અહીં એક્સ વધતા વાય આખા છે તો અહીં આપણે એક્સ વાય ની આખા કોમન કરતા એક્સ વધતા વાય તો વધશે એક્સ વધતા વાય તો એક ઘાટ નીકળી તો બે ઘાટ વધશે ઓછા અહીંયા વધશે ઓછા ત્રણ એક્સ વાય બરાબર એક્સ ત્રણ કાર્ડ વધતા તો અહીં વિદ્યાર્થી મિત્રો એક્સ વધતા હોયનું તો પહેલા પદનું વર્ગ બીજા પદનું વર્ગ મિત્રો વર્ગ ઓછા ત્રણ એક્સ વાય બરાબર એક્સ ની ત્રણ કરતા હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ઓછા છે ને એક છે તો જવાબ આવશે અહીંયા ઓછા એક્સ વાય તો એક્સ ની ત્રણ હોય બરાબર એક્સ વધતા હોય એક્સ ઓછા બે એક્સ ઓછા સાત ગુણાકાર કરીશું બે એક્સ ગુણ્યા બે એક્સ તો ચાર એક્સ નો વર્ગ ઓછા બે એક્સ ગુણ્યા સાત સાધુ ચૌદ એક્સ વધતા સાતુ ચૌદ એક્સ ઓછા સિત્યુ સિત્યુ ઓગણપચાસ તો અહીંયા કટ થશે તો એક્સ વર્ગ ઓછા ઓગણપચાસ જવાબ આવશે દસમો વિસ્તરણ કરો બે એક્સ વધતા મિત્રો આપણે વાયની તો વધતા તોન એક્સ કાઉસમાં એક્સ વધતા વાય આ નિષ્ફનનો ઉપયોગ કરી દાખલો ગણીશું તો બે એક્સ વાય આખાની ત્રણ ઘાત તો બે એક્સની તોણ ઘાટ વધતા વાયની આખાની તોણ ઘાટ વધતા તોન બે એક્સ વાય તો બે એક્સ ત્રણ તો અહીંયા આપણે સાદુ આપીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આવશે આઠ એક્સ ની છત્રીસ વર્ગ અગિયાર અવયવ પારો દસ એક્સ વર્ગ વધતા સાત એક્સ વધતા એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાત એક્સ ના વય તો આપણે બે બે ની જોડી બનાવી અહીંયાથી કોમન હશે પાંચ એક્સ અહીંયાથી કોમ અંદર શું બસ બે એક્સ એક અહીંયાથી કોમન નીકળશે 1 તો 2x 1 તો અહીંયા 2x 1 ને આપણે એક વખત લખી દીધા કૌંસમાં 5x 1 12મો આવ્યો પારો 2x નો વર્ગ ઓછા 9x ઓછા 35 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2x નો x અહીંયા 7 5 35 7 2 14 x 5 1 5x થશે તો અહીંયા આપણે મોટા પરની નિશાની લાવવી પડશે અહીંયા માઈનસ છે એટલે મોટા પરને માઈનસ કરવો પડશે વત્તા આમાંથી આપણે વાત કરતા નવ અને મોટા પદની નિશાની નવ એક્સ આવી ગયો નવ એક્સ ની જગ્યાશું આપણે ઓછા ચૌદ એક્સ પાંચ તો વિદ્યાર્થી મિત્રો બે બે ને આપણે જોડી બનાય કોમન લઈએ અને આપણને જવાબ મળશે એક્સ ઓછા સાત બે એક્સ પાંચ આગળ વિદ્યાર્થી મિત્રો નંબર ચાર પહેલો દાખલો જોઈએ લઈએ જો એક્સ બરાબર બે વાય બરાબર એક એક સમીકરણ બે એક્સ વધતા ત્રણ વાય બરાબર નો એક ઉકેલ હોય તો કે ની કિંમત શું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ બરાબર બે અને વાય બરાબર એક કિંમત મૂકી દેવાની છેવાળો એક્સ જો આવશે એટલે કે ની કિંમત આવશે સાત બીજો આપેલ દેશર સુરેખ સમીકરને પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવી એ વત્તા બી વત્તા ની કિંમત મેળવો તો અહીંયા એક્સ ઓછા પાંચ બરાબર દસ તો પ્રમાણિક સ્વરૂપ થશે બે એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો તો અહીંયા એની કિંમત આવશે એક બીની કિંમત આવશે ઓછા પાંચ અને સીની કિંમત આવશે ઓછા દસ તો એ વત્તા બી વત્તા સી બરાબર તો એની કિંમત છે એક વત્તા ઓછા પાંચ બીની કિંમત અહીંયા આવશે સીની કિંમત આવશે વિદ્યાર્થીઓ મિત્રો તો અહીંયા આવશે સીની કિંમત ઓછા દસ આપણે સાદુ રૂપ તો આપણને મળશે ઓછા ત્રીજો દાખલો જોઈ લઈએ સાત તોન એ સમીકરણ બે એક્સ ઓછા વાય બરાબર સત્તરનો ઉકેલ છે એ નહીં તે ચકાસો વિદ્યાર્થી મિત્રો અહીંયામ બરાબર તો અહીંયા એક્સ બરાબર સાત થશે અને વાય બરાબર થશે તો અહીંયા આપણે સમીકરણમાં કિંમત મૂકી દીધા એક્સ અને વાયની કિંમત અને સાદ તો બિનનો સરખા નહીં થતા તો યામ સાત તોન એ બે એક્સ ઓછા વાય બરાબર ઉકેલ નથી

એ એક્સ વધતા બી વાય વધતા સી બરાબર ઝીરો તો એની કિંમત હશે ઓછા એક બીની કિંમત હશે વધતા ત્રણ અને સીની કિંમત હશે ઓછા પંદર પાંચમું સમીકરણ ત્રણ એક્સ ઓછા પાંચ બરાબર ત્રીસના બે ઉકેલ મેળવો તો વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર ઝીરો લેતા તો અહીંયા આપણે આપેલ સમીકરણની અંદર એક્સની કિંમત ઝીરો મૂકતા તો વાયની કિંમતો મળશે છ એટલે અહીંયા માઇનસ વાય આગળ આવી જશે એટલે ઓછા છ થશે વાય બરાબર ઓછા છ તો અહીંયા થશે એક્સ વાયના ઝીરો ઓછા છ એ જ પ્રમાણે એક્સ બરાબર આપણે પાંચ લઈ તો અહીંયા એક્સની કિંમત મૂકતા પાંચ તો એક્સ ઓછા પાંચ વાય બરાબર ત્રીસની કિંમતમાં એક્સ પાંચ સાધુ આપતા તો વાયની કિંમત મળશે ઓછા તો અહીંયા એક્સ વાયના યાદ થશે પાંચ ઓછા તો બે ઉકેલ થશે પહેલો ઉકેલ થશે જીરો છ બીજો ઉકેલ થશે પાંચ ઓછા છઠ્ઠું જોઈ લઈએ સમીકરણ ત્રણ એક્સ વધતા બે વાય બાર બરાબર જીરોના બે ઉકેલ મેળવતો તો અહીં આપણે એક્સ બરાબર ઝીરો રહેતા તો એ કિંમત મૂકતા તો વાયની કિંમત મળશે ઓછા છ તો એક્સ મયના યામ થશે જીરો ઓછા છ અને એક્સ બરાબર બે મૂકતા સમીકરણની અંદર મૂકતા તો વાય બરાબર આવશે ઓછા નવ તો એક્સ મહિના યામ થશે બે અને ઓછા નવ આગળ વિદ્યાર્થી મિત્રો સાતમું જોઈ લઈએ નીચેનામાંથી કયા બિંદુ સમીકરણ ત્રણ એક્સ ઓછા ચાર વાય વધતા બાર બરાબર ઉકેલ છે અને કયા બિંદુઓના ઉકેલ નથી તે તપાસ વિદ્યાર્થી મિત્રો પહેલો અને બીજો યામ આપેલા છે ઉકેલ તો જોઈ લઈએ x 0 મુકતા y 3 લેતા સમીકરણની અંદર કિંમત મુકતા તો અહીંયા જે 24 આવે છે તો ઉકેલ નથી એ જ પ્રમાણે બીજો યામ લઈ લે 4 અને 6 તો x 4 y 6 લેતા આપેલ સમીકરણની અંદર આપણે કિંમત મુકતા તો 0 આવી જાય છે તો આ સમીકરણનો ઉકેલ છે હવે આગળ આઠમો આપેલ સુરેખ સમીકરણ પ્રમાણિક સ્વરૂપમાં બે ઓછા સી ની કિંમત પાંચ બરાબર ઝીરો માટે ચાર એક્સ માઇનસ થઈ જશે માઇનસ પાંચ વાય ઓછા બે બરાબર જીરો તો એ બરાબર થશે ચાર બી બરાબર થશે ઓછા પાંચ સી બરાબર થશે ઓછા બે એ વત્તા બી ઓછા સી તો ચાર વત્તા એની એ બી અને સીની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા પણ મળશે એક નમો બેચાર સુરેખ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર નવ પોઈન્ટ અહીંયા થશે ત્રણ પાંચ બારને પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવો તથા એ બી અને ની કિંમત મેળવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે એક્સ વત્તા ત્રણ વાય તો આપણે વત્તા છે તો અહીંયા આવી જશે આપણે માઈનસ થઈ જશે તો પ્રમાણિક સમય એ એક્સ વત્તા બી વાય વત્તા સી એ બી અને સીની કિંમત આ પ્રમાણે મેળવી શકાય દસમું જોઈ લઈએ નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમડી એટલે કે બે ગણી છે આ વિધાનને દિચલ સુરે સમીક્ષ સ્વરૂપે દર્શાવો નોટબુકની કિંમત રૂપિયા એક્સ તથા પેનની કિંમત વાય લેવાની છે તો નોટબોનની કિંમત હશે એક્સ રૂપિયા અને પેનની કિંમત હશે વાય રૂપિયા તો એક્સ બરાબર બમડી છે એટલે બે વાય થશે તો અહીંયા થશે માઇનસ તો એક્સ ઓછા બે વાય બરાબર ઝીરો

બે એક્સ વત્તા હોય બરાબર નેવું પાંચ એક્સ બરાબર નેવું ગુણાકારના સંબંધમાં કિંમત આવશે અઢાર તો ખૂણો એ બરાબર થશે છત્રીસ ખૂણો બી બરાબર ત્રણ એક્સ એક્સની કિંમત અઢાર મૂકતા અઢાર ગુણ્યા ત્રણ એટલે ચોપન જવાબ આવશે હવે આપણે બીજો દાખલો જો ખૂણો A, O, બી અને ખૂણો બી ઓ એક રેખિત જોરના ખૂણો હોય તો તથા એ બી જેમ ખૂણો બી બરાબર સી બરાબર બે હોય તો ખૂણો એ ઓ બી અને ખૂણો બી O, C, શોધો વિદ્યાર્થી મિત્રોનો થાય એકસો ને એસી એ ઓ બી બરાબર તોન એક્સ ખૂણો બી ઓ બરાબર 2x તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એ બી વત્તા ખૂણો બી બરાબર એકસો 3x તોન એક્સ કિંમત મૂકી દીધા તો ને એટલે પાંચ થશે બરાબર એકસો

અહીંયા ઓછા છે તો બરાબર બરાબર આવશે એટલે વધતા પંચાવન વત્તા પાંચ એટલે સાહીઠ બરાબર બે એક્સનો સંબંધ તો અહીંયા આવશે દાખલો ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે જો ખૂણો પી બરાબર ચાર એક્સ વીસ અને ખૂણો ક્યુ બરાબર સાત એક્સ ઓછા પાંચ હોય તો ખૂણો પી અને ખૂણો ક્યુ શોધો વિદ્યાર્થી મિત્રો પૂરક કોણ હોય તો ખૂણો પી ખૂણો ક્યુ બરાબર એકસો થાય પીની કિંમત અને ક્યુ ની કિંમત મૂકી દેતા તો ચાર એક્સ વધતા વીસ સાત એક્સ ઓછા પાંચ બરાબર સાત એક્સ અને ચાર એટલે પંદર બરાબર માઇનસ તો અગિયાર એક્સ બરાબર એકસો પાસઠ ગુણાકાર નો એટલે છેદમાં આવશે અગિયાર એકસો પાસઠના છેદમાં અગિયાર પંદર ગુણ્યા અગિયાર અને અગિયાર અગિયાર છે તો એક્સ બરાબર આવશે પંદર તો પી ચાર એક્સ વીસ છે તો એક્સની કિંમત પંદર મૂકી દેતા પંદર ચોક સાહીઠો પી આવશે એસી આવશે ઓછા પાંચ એક્સની કિંમત પાંચ એટલે સો ખૂણો ક્યુ ની કિંમત આવશે સો પાંચમો ખૂણો એ અને ખૂણો એ બી ડી જોર રચે છે જો ખૂણો એ બરાબર બે એક્સ દસ અને ખૂણો એ

બે એક્સ એ આઠ એક્સ એટલે સરવાળો એસી મીડો અહીંયા ક થશે તો એક્સની કિંમત આપશે વીસ લખું એ બીડી આઠ એક્સ ઓછા ત્રીસ એક્સની કિંમત વીસ મૂકતા તો આપણને એકસો ત્રીસ જવાબ આવશે એ બરાબર બે એક્સ વધતા દસ એક્સની કિંમત આપણે વીસ વીસ

ઓછા ચાલીસ બરાબર એટલે વધતા એટલે બસો વીસ થશે ગુણાકારનો સમય એટલે છેદમાં આવશે એકસો દસ ગુણ્યા બે બે અહીંયા કટાય છે તો ખૂણો ક્યુ થશે એકસો ને દસ તો પીની કિંમત પણ શોધવાની છે ખૂણા પીની તો ખૂણો પી બરાબર ખૂણો ક્યુ ઓછા ચાલીસ ખૂણો ક્યુની કિંમત છે એકસો દસ ઓછા ચાલીસ તો ખૂણા પીની કિંમત આવશે સિત્તેર હવે વિદ્યાર્થીઓ મિત્રો સાતમો દાખલો જોઈ લઈએ ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે જો ખૂણો એ બરાબર બી ખૂણો બી વધતા વીસ હોય તો ખૂણો એ અને ખૂણો બી શોધો કોણ એટલે બેમાં તો ખૂણો એ ખૂણો બી થશે નેવું તો ખૂણો એ બરાબર ખૂણો બી વધતા વીસ આપેલો છે તો ખૂણો એ અને બીની કિંમત શોધવાની છે તો ખૂણો એ ખૂણો બી બરાબર નેવું એની કિંમત ખૂણો બી વધતા બી બરાબર બી બરાબર ખૂણો બી અને ખૂણો બી એટલે બે ખૂણો બી થશે તો છે તો બરાબર ઓછા થઈ જશે અહીંયા આવશે ખૂણો બી બરાબર ગુણાકારનો અહીંયા કટાય તો ખૂણો આવશે એ બરાબર ખૂણો બી 20 તો બીની કિંમત આવશે પાંત્રીસ 20 એટલે પર ખૂણો ને આવશે પંચા આઠ મોટા ખૂણો એ બી ડી અને ખૂણો ડી આ સત કોણ છે જો ખૂણો એ બી ડી બરાબર એક અને ખૂણો બી ડી બી સી બેક્સ અને કોણો એ બી બરાબર સિત્તેર હોય તો કોણો એ બી ઈ અને કોણો બી ડી બી સી શોધો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો અહીંયા કે અહીંયા જોઈ શકો છો અમે કોણો એ બી સી તો અહીંયા વચ્ચેનો કોણ થશે બી ડી તો આ બે વચ્ચે માપ આપેલું છે આપણને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આસન કોણ થશે એટલે કે ખૂણો એ બી સી તો બે માપનો સરવાળો થશે ખૂણો આ અને આ તો આખું કોણ થશે એટલે મને આસન કોણ છે

તો ખૂણો એ બી ડી બરાબર એક પોઈન્ટ પાંચ એક્સ બરાબર તો એક્સની કિંમત હશે વીસ બિંદુ બિંદુ એટલે ત્રીસ જવાબ આવશે ખૂણો ડી બી બરાબર બે એક્સ બરાબર એક્સની કિંમત વીસ તો વીસ ટુ ચાલીસ વિદ્યાર્થી તો આગળ નમો દાખલો ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરો કોણ છે જો ખૂણો પી અને નવમો દાખલો ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરો ક્યુ બરાબર એકસો ને એસી થાય તો પીની કિંમત છે અગિયાર ક્યુ વધતા ક્યુ બરાબર એકસો એસી તો બાર ક્યુ બરાબર એકસો એસી ખૂણા ખોનો સંભાળી છે છે પંદર ગુણ્યા બાર તો બરાબર અહીંયા ઘટાય છે તો ખૂણો ક્યુ આવશે પંદર પી આવશે અગિયાર ક્યુ બરાબર ક્યુ ની કિંમત મૂકી દે પંદર પંદર ગુણ્યા એકસો આવશે હવે એક્સ વધતા ત્રીસ અને ખૂણો બી પીડી બરાબર ચાર એક્સ ઓછા વીસ હોય તો ખૂણો એ અને ખૂણો બી શોધ વિદ્યાર્થી મિત્રો સામ સામેના ખૂણા બનશે એટલે કે અભિકોણની જોડ થશે એટલે સરખા થશે તો બે એક્સ વધતા ત્રીસ બરાબર ચાર એક્સ ઓછા તો અહીંયા વધતા છે તો બરાબર એટલે ઓછા ચાર એક્સ થઈ જશે ને અહીંયા વધતા છે એટલે ઓછા એટલે અહીંયા થશે બે એક્સ આવશે ઓછા બે એક્સ મોટા બની દિશા તો અહીંયા આવશે વીસ અને ત્રીસ એટલે પચાસ થશે માઇનસમાં અહીંયા સરખા એટલે કટ થઈ જશે ગુણાકારનો સમય છે પચીસ દુ પચાસ બે બે અહીંયા કટ થાય તો એક્સની કિંમત આવશે એ પીસી બરાબર બે એક્સ વધતા ત્રીસ એક્સની કિંમત આપણે પચીસ મૂકતા એસી આવશે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે બી પીસીની કિંમત મૂકતા આવશે એસી બે નો ખૂણા સરખા હવે વિદ્યાર્થી મિત્રો અગિયાર દાખલો જોઈ લઈએ ખૂણો પી અને ખૂણો ક્યુ કોટે કોણ છે જો પી બરાબર ત્રણ વધતા પંદર અને ખૂણો ક્યુ બરાબર એક્સ સાત હોય તો ખૂણો પી અને ખૂણો ક્યુ શુદ્ધ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોટી કોણ છે તો ખૂણો પી અને ખૂણો ક્યુ બરાબર 90 થશે પી અને ખૂણા ની કિંમત મૂકી દેતા તો અહીંયા 4x 22 બાવીસ બરાબર નેવું બરાબર બજાવશે એટલે માઇનસ એટલે અડસઠ ચાર એક્સ બરાબર અડસઠ ખૂણાકાનો સંબંધ એટલે છેદમા સત્તર ચોકસ થતા ચાર અહીંયા કટાય તો એક્સની કિંમત આવશે સત્તર તો પી ત્રણ એક્સ પંદર કિંમત આપણે સત્તર મૂકતા તો એકાવન તો ખૂણો પી થશે છાસઠ એ જ રીતે ખૂણો ક્યુ બરાબર એક્સ વત્તા સાત બરાબર એટલે થશે એક્સની કિંમત સત્તર વત્તા સાત એટલે ખૂણો ક્યુ બરાબર થશે ચોવીસ જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કહી દેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો તેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ